नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। समाचारों की शुरुआत करीशुं आजना महत्वना मुख्य समाचारों थी। भरूच जिल्लाना खेडूतोना माथाना दुखावा समान आसपासना उद्योगो बन्या होय तेवी बूमो उठवा पामी छे। चोमासामां सारी खेतीनी आशा लगावी बैठेला खेडूतोने हवा प्रदूषणथी व्यापक नुकसान थई होवाना आक्षेपो जिल्लाना खेडूत समाज द्वारा करवामां आव्या हता, जे बाद तंत्र द्वारा पण जीपीसीबी सहित टीमोने कामे लगावी नुकसानवाळा खेतरोमां सर्वेनी कामगीरी सोंपवामां आवी हती अने पाकने थयेल नुकसानीना चोक्कस कारणो शोधवानी सूचनाओ आपवामां आवी हती। भरूच जिल्लामां दहेज पीसीपीआईआर, दहेज जीआईडीसी तेमज विलायत जीआईडीसी अने जिल्लाना अन्य विस्तारोमां कार्यरत उद्योगो गृह जोखमी मेगा केमिकल्सनुं उत्पादन करे छे, जेना कारणे आसपासना विस्तारमां आवेल खेतरोमां हवा प्रदूषणथी खेडूतोना ऊभा पाकने मोटी मात्रामां नुकसान थता पाक उखेड़ी फेंकी देवानुं स्थितिनुं सर्जन थयुं छे। ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કૃષિ તજજ્ઞો તેમજ વૈજ્ઞાનિકોની નિદાન ટીમનું સંગઠન કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવેલ કે જેવા ફિનોકેસી સંયોજનો વાતાવરણ ફેલાવવાને કારણે આ પ્રકારની પાક વિકૃતિ જોવા મળેલ છે, જેના કારણે પાક નિષ્ફળ ગયેલ છે ત્યારે આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદન પાઠવી હવા પ્રદૂષણ થયેલ પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર અનસ પતાલા, બીએન ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। પ્રમુખ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ, આજે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ભરૂચ, આમોદ, વાગરા અને જંબુસર તાલુકાના હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે અને એ એમની વેદના રજૂ કરવા માટે અહીંયા આવેલા છે। આ છેલ્લા બે મહિનાથી ભરૂચ જિલ્લાના ખેડૂતોને જીવવાનું દોહેલું થઈ ગયેલું છે। એમનો હજારો હેક્ટરમાં પાક ખલાસ થયો છે, ખાસ કરીને કોટન બેલ્ટ કહેવાતો આ એરિયાનો કપાસ જ ખલાસ થઈ ગયો। કપાસ માટે આખા દુનિયામાં જાણીતો આ કાનમ પ્રદેશ અત્યારે બેહાલ બનેલો છે, ત્યારે ખેડૂતો પોતાની વેદના રજૂ કરવા માટે આવેલા છે। વહીવટીતંત્ર અને નામદાર સરકાર દ્વારા હજી સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવેલા નથી। દરેક રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનોએ પણ આ બાબતે રજૂઆતો કરેલી છે। ખેડૂત સમાજે પણ 2 તારીખ અને 9મી તારીખે આમાં આવેદનપત્ર આપેલું છે, પણ હજી સુધીમાં કોઈ પરિણામ નથી। ત્યારે ખેડૂતો આવનારા દિવસોમાં ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરશે અને વળતર લઈને જ રહેશે અને તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે, કારણ કે ખેડૂતો બેહાલ બનેલા છે। આ કહેવાતો જગતનો તાજ જે ખરો તે અત્યારે બિચારો બની ગયેલો છે, એણે ખેતી કઈ રીતે કરવી, એણે મહામારીની અંદર, મહા મોંઘવારીની અંદર પોતાની ખેતી ઊભી કરેલી અને પોતાના પરિવારના સભ્ય જેવા હજારો એકરમાં પાક ગુમાવેલો છે, ત્યારે બેહાલ બનેલા ખેડૂતોની પડખે ગુજરાત ખેડૂત સમાજ અને ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ એની પડખે ઊભો છે। અને આજે આપ જોઈ શકો છો કે ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂત પ્રતિનિધિઓ હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને આવનારા દિવસોમાં ખૂબ મોટું જલદ આંદોલન કરશે જો એમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો। અને ખેડૂતોની માંગણી છે કે એને 8 અમાં જમીન બતાવેલ છે તે પ્રમાણે 1 એકરે 40,000 રૂપિયા ચૂકવવામાં આવે, એ જ એક મુદ્દાનો કાર્યક્રમ છે કે અત્યારે વળતર લેવું। ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ એની સાથે છે, ખેડૂત સમાજ। જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત। છેલ્લા 2 મહિનાથી ભરૂચ જિલ્લાના વાતાવરણમાં જે પ્રદૂષણ ફેલાયું છે એને લઈને કપાસ અને ખાસ કરીને કઠોળ અને શાકભાજીના પાકોને નુકસાન થયું છે ખૂબ વ્યાપક પ્રમાણમાં છે। લગભગ 2 લાખ હેક્ટરમાં ખેડૂતોની ખેતી નાશ પામી છે। આજે અમે જિલ્લા સમાહર્તાને આ વાતની દાવા અરજી લઈને આવ્યા છે કે અમને એકર દીઠ ખેડૂતો જેટલી જમીન ધારણ કરે છે તમામ જમીનના 40,000 રૂપિયા લેખે વળતર આપવામાં આવે અને આવનારા દિવસોમાં આ જે પ્રદૂષણ 24D અને 24DB બનાવતા જે ઉદ્યોગો છે એને કાયમી ધોરણે બંધ કરીને ભરૂચ જિલ્લાને પ્રદૂષણમાંથી મુક્ત કરવામાં આવે એવી પણ અમે એક મુહિમ તૈયાર કરવા જઈ રહ્યા છે। આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં આ પર્યાવરણના નુકસાનને લઈને જે થયું છે એને લઈને ખૂબ મોટું આંદોલન અમે ઊભું કરવા જઈ રહ્યા છીએ।